ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને ખાસ કરીને ગીર સોમનાથના વેરાવળમાં ભાજપ કોંગ્રેસનું સોશિયલ મીડિયા જે ચાલી રહ્યું છે તેમાં યુદ્ધ ચાલી રહ્યું છે અને હવે તે યુદ્ધ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યું છે. ત્યારે કોંગ્રેસે આરોપી યુવકના બચાવમાં ઝંપલાવતા હવે રાજકારણ ગરમાયું છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયા છે. ગીર સોમનાથ જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેના કારણે ગીર સોમનાથમાં રાજકારણ ગરમાયું હતું. જિલ્લા ભાજપના મંત્રી અને વેરાવળના પ્રભારી રીતેશ ફોફંડીનો આરોપ છે કે કોંગ્રેસના કાર્યકર યુવકે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફોફંડીએ એ પણ આરોપ કર્યો છે કે આ યુવક છેલ્લા ઘણા સમયથી વોટ્સએપ અને ફેસબુક પર ભાજપની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે અને મુસ્લિમ સમુદાય માટે ઉશ્કેરણીજનક લખાણો પોસ્ટ કરતો હતો. જો કે એક ખાનગી કાર્યક્રમ દરમિયાન ખારવા સમાજના ભાજપના મહિલા કાઉન્સિલ વિશે આપત્તિજનક પોસ્ટ કરી હતી, જે મામલે વાતચીત કરતા યુવકે ઉશ્કેરાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જો કે તે સમયે પોલીસ હાજર હોવાથી મામલો થાળે પડ્યો હતો. આ વ્યક્તિએ અમારા ખારવા સમાજની બહેન વિશે, જેને બે દિવસ અગાઉ પણ લેખિતમાં પોસ્ટ કરીને સોશિયલાઇઝ કરેલી, એ અમારી બહેન વિશે, ખારવા સમાજની બહેન વિશે એને અભદ્ર ટિપ્પણી કરતા હું એમને ટકોર કરવા ગયો કે ભાઈ આ વસ્તુ વ્યાજબી નથી. સામાજિક બાબત કે વ્યક્તિગત બાબત એ અંગત બાબત છે, રાજકીય વસ્તુ અલગ છે. તે વ્યક્તિ ખૂબ જ ઉશ્કેરાઈ જઈ મને જાનથી મારી નાખવાની ધમકી આપી અને મને નુકસાન કરશે એવું કહી અને હુમલો કરવાની કોશિશ કરી. ત્યારે મારી સાથે મારા ટેકેદારો પણ હતા, પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ત્યાં હાજર હતો અને પોલીસ ડિપાર્ટમેન્ટ વચ્ચે પડીને સમગ્ર મામલો થારે પાડ્યો. જોકે મામલો અહીંથી થંભ્યો ન હતો. બાદમાં રીતેશ ફોફંડીએ વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આમ સોશિયલ મીડિયામાં થઈ રહેલો વોર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. ત્યારે આ મામલે પોલીસે યુવકની અટકાયત કરી હતી. આરોપીએ પોતાના મોબાઈલ નંબર ઉપર ભાજપ પક્ષના તથા આગામી સંભવિત ઉમેદવાર જસાભાઈ બારાડ તથા ફરિયાદી ફાઉન્ડેશન ગ્રુપના આગેવાનોને માન પ્રતિષ્ઠા અને ધક્કો પહોંચાડે, તેમજ એક ખારવા સમાજના યુવાન તરીકે પોતાને દર્શાવી મુસ્લિમ સમાજના ધાર્મિક લાગણી દુભાવી ભાજપ સાથે મુસ્લિમ સમાજનો ઉશ્કેરવો હોય તેવી વોટ્સએપ તથા ફેસબુક ઉપર લખાણ લખી ફરિયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી ઠપકો આપતા ગુનો દાખલ થયો. તો બીજી તરફ કોંગ્રેસના આગેવાનો અશ્વિન સુયાનીના બચાવમાં ઉતર્યા છે. કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે આ બધું ભાજપના ઇશારે થઈ રહ્યું છે અને કોંગ્રેસના કાર્યકરોનું મોરલ તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો જિલ્લા ભાજપ મંત્રી રીતેશ ફોફંડીએ જણાવ્યું કે કોંગ્રેસ વોટ બેંક જાળવવા આવા તત્વોને પ્રોત્સાહન આપી કોમી એકલતા દોડવાનો પ્રયાસ કરે છે. કોંગ્રેસ પક્ષ આનો સંપૂર્ણ વિરોધ કરે છે કે આવી એકતરફી પ્રક્રિયા કરીને કોંગ્રેસના જે અમારા કાર્યકરો છે એનું મોરલ તોડવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો છે. ફરિયાદ માત્ર રાજકીય પ્રેશરથી પોલીસે એકતરફી નોંધી છે, એનાથી કોંગ્રેસ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરે છે. ફરિયાદની તપાસ નિષ્પક્ષ રીતે થવી જોઈએ, ત્યાં લાઈવ કેમેરાઓ પણ ચાલુ હતા, પબ્લિક પણ હાજર હતી, બધા સાક્ષીઓને તપાસવા જોઈએ અને અમુક વિડીયો ક્લિપિંગો ઉતરતી હતી એ પણ પોલીસે મેળવી અને ખરેખર કોણ ગુનેગાર છે અને કોની તરફ ફરિયાદ નોંધવી જોઈએ એનો પોલીસે નિષ્પક્ષ તપાસ કરી અને પોતાએ સામેના લોકો ગુનેગાર હોય તો પોલીસે સ્વયંભૂ પોતાની મેં સીઓ મોટો એમની ઉપર ફરિયાદ દાખલ કરવી જોઈએ. વેરાવળ કોંગ્રેસના જવાબદાર આગેવાનો દ્વારા આવા વ્યક્તિને છાવરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ વ્યક્તિનો ભૂતકાળ ખરેખર તપાસવાની જરૂર છે. પોતાના સોશિયલ મીડિયાના સ્ટેટસમાં લખે છે કે 4 વર્ષથી પોતે નવરો છે. આ વ્યક્તિ દ્વારા કોંગ્રેસ એમ કેમ પ્રકારે વેરાવળમાં એક નવું વાતાવરણ પેદા કરવાની કોશિશ કરે છે. નોંધનીય છે કે વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. કોંગ્રેસ એક તરફ સોશિયલ મીડિયામાં ભાજપ પર તેજ પ્રહારો કરી રહ્યું છે, તો ભાજપ પણ કોંગ્રેસની સામે સોશિયલ મીડિયા પ્રચાર કરી રહ્યું છે. જો કે ગીર સોમનાથમાં સોશિયલ પ્રચાર વોર પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયું, ત્યારે જોવું રહ્યું કે ગીર સોમનાથમાં ભાજપ અને કોંગ્રેસમાંથી કોણ મજબૂત સાબિત થાય છે.
બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ.